लाल कसुंब लाखड़ी तारी पाघड़ी ए पाणी तने पर थमर्पण करू मारा शायर मेघाणी जवाचंद मेघाणी के जेमणे सौराष्ट्रना ने काठियावाड़ना गामडे गामडे फरी आपणा लोक साहित्य ने लोक वार्ताओ सुधी आपणा सुधी पहोंचाडवानो अमूल्य कार्य कर्युं छे अने एमनी महत्वनी कृतिओ पैकीनी एक एटले सौराष्ट्रनी रसधार। सौराष्ट्रनी रसधारनी ज आजे आपणे एक वात सांभळवाना छीए अने वातनुं नाम छे चोटलावाळी। स्त्रीनी शौर्यता बतावती आ एक सत्य घटना छे। आ वातने आज 27 वर्ष थई गया। सवंत 1955 सालमां मोती शेठ नामे राणपुरनो वाणियो नागडकानी वाटे गो लेवा आवेल। ते दी एणे आ प्रमाणे अक्षरे अक्षर वात करी हती जे मेघाणी साहेબે આપણી સમક્ષ રજૂ કરી છે। આપા, થોડા મહિના અગાઉ હું નાગને શુગ્રાણીએ ગયેલો। હાંજ પડે ઉઘરાણીના રૂપિયા 20 મારા ખિસ્સામાં નાખીને મેં પાછા વળવાનું પરિયાણ કર્યું। ચોરે બેઠેલા ચુવાળિયા કોળીઓએ રૂપિયા 20 મારા ખિસ્સામાં પડતા જોયા। હું બહાર નીકળ્યો, મેં પગ ઉપાડ્યા, મંડો ઝટ ભાગવા, એમાં વાહેથી આકલા પડ્યા, ઉભો રે ભાઈ। મેં પછવાડે જોયું, ચુવાળિયાને દેખ્યા, મારા પ્રાણ ઉડી ગયા। હું ભાગ્યો, મારે મોઢે લોટ ઓડતો આવે, શ્વાસનો ગોટો વળતો આવે, પાઘડીના આટા ગળામાં પડતા આવે અને બે હાથે કાચડી જાલીને હું ભાગતો આવું છું। વાહેથી ઉભો રે, એલા ઉભો રે એવા દેકારા થતા આવે। દેકારા સાંભળતા જ મારા ગુડા ભાંગી ગયા। હા, મેં જોઉં ત્યાં નદીને કાંઠે ઢૂકડું એક વેલડું છૂટેલું, કોઈક આદમી હશે। હું દોડ્યો, પાસે પહોંચ્યું ત્યાં બીજું કોઈ નહીં, એક રાજપૂતાણી ભરપૂર જુવાની એકલી, કૂપામાંથી ધૂપેલ તેલ કાઢીને માથાની લાંબી લાંબી વેણી ઓળે। ભફ દેતો હું એ જોગમાયાને પગે પડી ગયો। મારા કોઠામાં શ્વાસ હમાતો નહોતો। એલા પણ છે આ હું? બાએ પૂછ્યું। માવડી માવડી, મને ચુવાળિયા લૂંટેશ તમને હમણે, મારો સાદ ફાટી ગયો। બાયને ડીલ માથે હુંડલો એ ફોનું, વેલડામાં લુગડા લત્તાની પેટી, આજુબાજુ ઉજ્જડ વગડો, કાળા માથાનું માનવી ક્યાંય ન દેખાય, આમાં બાઈની શી વલે થાહે, મારો પ્રાણ ફફડી ઉઠ્યો। કોણ? બાપડા ચુવાળિયા લૂંટેશ? મો મલકાવીને બાએ પૂછ્યું। માતાજી આ હાલ્યા આવે, ચુવાળિયા દેખાણા 15 લાકડીયાળા જુવાન, આપાઓ નજરો નજર નીરખ્યું છે ઓ, અંબોડો વાળીને રાજપૂતાણી ઊભી થઈ વેલડાના હેઠલા જાંતરમાંથી એક કાટેલી તલવાર કાઢી હાથમાં તલવાર લઈને ઊભી રહી અને ચુવાળિયા ઢુકડા આવ્યા ત્યાં તો એણે ત્રાડ મારી, હાલ્યા આવો, જેની જણનારીએ સવાશેર સૂઠ ખાધી હોય ને ઈ હાલ્યા આવે। ચુવાળિયા થંભી ગયા, સૌ વિલે મોઢે એકમેકની સામે જોવા માંડ્યા, લોચા વળતી જીભે એક જણે જવાબ દીધો, પણ અમારે તો આ નદીએ પાણી પીવું છે, વાણિયો તો અમથો અમથો ભેમાં ભાગેશ, પી લ્યો પાણી, રાજ રાજેશ્વરીની રીતે બાઈએ આજ્ઞા દીધી। ચુવાળિયા પાણી પીને હાલ્યા ગયા, પાછું વળીને મીટ માંડવાની કોઈની છાતી ન હાલી, દેખાતા બંધ થયા એટલે બાઈએ કાટેલી તલવાર પાછી ગાડાના જાતરમાં મેલી દીધી। બેન, મેં કીધું, મારી હારે રાણપુર હાલો, એક રાત રહીને મારું ઘર પાવન કરો। ના બાપ, મેથી અવાય નહીં, હું તો મારે સાસરે જાઉં છું। ખિસ્સામાંથી 8 રૂપિયા કાઢીને હું બોલ્યો, બેન આ ગરીબભાઈનું કાપડું, મારે ખપે નહીં। એણે ગાડા ખેડૂને જગાડ્યો, વેલડું જોડ્યું, વેલડામાં બેસીને એ ચાલી નીકળી। કચ્છની એ દીકરી અડવાળ ગામ પણ આવેલી, એટલું જ મને યાદ રહ્યું, નામઠામ ભૂલાણા છે પણ એ ચોટલાવાળીનું મોઢું નિરંતર મારી નજરે જ તરે છે। મિત્રો, આવી જ બીજી આપણી સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। અને એક ખાસ વાત મિત્રો, કે વિડીયોનો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણી જૂની લોક વાતો તમારા સુધી પહોંચાડવાનો છે।